આગળ વાત કરીએ અગત્યના સમાચારની. અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરવામાં આવે. નાણાં મંત્રી સરકારી બેંકો સાથે બેઠક કરશે. કેન્દ્રીય નાણાં મંત્રી જે બેઠક કરવાના છે, ગ્રાહકોને રાહત આપવા મુદ્દે ચર્ચા વિચારણા થઈ શકે છે. નિર્મલા સીતારમણ બેઠકમાં જે રીતે મહત્વની વાતો પણ કરી શકે છે અને મહત્વના નિર્ણય પણ લઈ શકે છે. લોકડાઉનની સ્થિતિ અંગે કેવી રીતે પહોંચી વળાય અને તેને લઈને ગ્રાહકોને રાહત આપવા મુદ્દે પણ ચર્ચા વિચારણા બેઠકમાં થઈ શકે છે. મહત્વની વસ્તુ છે, કેન્દ્રીય નાણાં મંત્રી સરકારી બેંકો સાથે બેઠક કરશે. આગળ વાત કરીએ અગત્યના સમાચારની. જે રીતે શ્રમિકોને પોતાના વતન જવું છે તેના માટે સરકાર અત્યારે જે રીતે કાર્ય કરી રહી છે તેમના માટે શ્રમિકોને વતન જવા માટે ટ્રેન અને બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રમિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના ગૃહ સચિવના રાજ્યના મુખ્ય સચિવને આદેશ કર્યો છે ટ્રેન બસની વ્યવસ્થા થાય ત્યાં સુધી શ્રમિકોને સુવિધા આપવામાં આવે. અને આ સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા વીરેન. વીરેન, જણાવશો અપડેટ. જી ચોક્કસ, કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને દરેક રાજ્યના જે મુખ્ય સચિવ છે તેમને જાણ કરવામાં આવી છે કે જે શ્રમિકો જે પોતાના વતનમાં જવા માંગતા હોય તેમના માટે પૂરતી વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી છે. અને તમામ શ્રમિકોને જે પાણીની વ્યવસ્થા હોય, જમવાની વ્યવસ્થા હોય, તેમાં ટ્રેનની વ્યવસ્થા હોય કે બસની વ્યવસ્થા હોય, તમામ વ્યવસ્થા સંપૂર્ણપણે જે રાજ્યના મુખ્ય સચિવ હોય તેમને તમે કરવાની રહેશે. અને કોઈ પણ રીતે કોઈ શ્રમિકોને કોઈ હેરાનગતિ ના ભોગવવી પડે તે પ્રમાણે સૂચના આપવામાં આવી છે. જી બિલકુલ વીરેન, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. અમારા સંવાદદાતા વીરેને પણ જણાવ્યું કે જે શ્રમિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો જે નિર્ણય છે તે નિર્ણય લીધો છે તેમણે, કે કેન્દ્ર સરકારના ગૃહ સચિવોના રાજ્યના મુખ્ય સચિવને આદેશ કરવામાં આવ્યો છે કે જે ટ્રેન અને બસની વ્યવસ્થા થાય ત્યાં સુધી શ્રમિકોને તમામ સુવિધા આપવામાં આવે. ચાલતા જતા શ્રમિકોને અટકાવીને તમામ સુવિધા આપવામાં આવે, કારણ કે અત્યારે જે શ્રમિકો છે પરપ્રાંતિઓને પોતાના વતન તરફ જવું છે, તેમ છતાં સરકાર દ્વારા તો કાર્યવાહી કરવામાં આવે જ છે કે જે શ્રમિકો છે તેમને વતન પરત મોકલવા માટે તેમણે ટ્રેન સેવા પણ ચાલુ કરી અને સાથે સાથે તમામ જે સુવિધા છે તે લોકોને આપવામાં આવે તેવી પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન બસની વ્યવસ્થા થાય ત્યાં સુધી શ્રમિકોને સુવિધા આપવામાં આવે અને ચાલતા જતા શ્રમિકોને અટકાવીને તેમને પણ તમામ સુવિધા આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.